हेलो फ्रेंड्स, हूँ एमेंद गोस्वामी, एन्जॉय इंग्लिश यूट्यूब चैनल में आप सौनु फरी हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप डायरेक्ट इनडायरेक्ट की अंदर डायलॉगनु इनडायरेक्ट स्पीच में कई रीते रूपांतर थाय छे तेना विषे चर्चा करीशुं। मित्रों, घणा वाक्यों की अंदर आप जुए कि यस होय छे, नो होय छे, तो आप एने कई रीते फेरवीशुं तेनी चर्चा आप आज आ वीडियो में करवा जई रह्या छे। चलो मित्रों, आप शुरुआत करिए। डायलॉगनु इनडायरेक्ट स्पीच में रूपांतर करती वखते ध्यान में राखवाना नियमों। प्रश्नार्थ वाक्यना जवाब में यस आपी होय तो इनडायरेक्ट स्पीच में रिप्लाइड पॉजिटिवली लखाय छे, जेना पछी टू वत्ता सांभळनार करता अने संयोजक तरीके धेट आवे, त्यार बाद करता वत्ता क्रियापद आवे छे। मित्रों, जवाब में यस आपेल होय तो आपणे शुं लखवानुं छे? रिप्लाइड पॉजिटिवली लखवानुं छे। उदाहरण जोईए आपणे, नेहा सेड टू मी हीर कॉमा इन अंडर कॉमा आर यू राइटिंग नाउ यस। जो मित्रों, अहीं नेहा स्पीकर छे अने मिहिर लिसनर छे, बराबर। હવે જવાબ એમણે પ્રશ્ન પૂછેલો છે એના જવાબમાં માત્ર અહીં યસ આપેલું છે મિત્રો। હવે જ્યારે આપણે ડાયલોગની અંદર રૂપાંતર કરીએ તો બોલનાર સાંભળનાર, પ્રથમ વાક્યની અંદર બોલનાર નેહા છે ને સાંભળનાર મિહિર છે। હવે જવાબ મિહિરે આપ્યો એટલે અહીં બોલનાર મિહિર થશે અને સાંભળનાર નેહા થશે, બરાબર મિત્રો। તો જો તો કઈ રીતે બનશે, હવે જવાબમાં જોઈએ તો નેહા આસ્ડ મિહિર, આરથી વાક્યની શરૂઆત થઈ, પ્રશ્નાર્થ વાક્ય છે ને આથી થઈ, એટલે સંયોજક તરીકે આપણે ઇફ મૂકીશું। આર યુ તો યુ આ થાય ને યુ કોના માટે વપરાય? સાંભળનાર માટે, સાંભળનાર કોણ છે? મિહિર, તો યુનું થશે હી, આરનું થશે વોઝ, રાઇટિંગનું રાઇટિંગ અને નાવનું ધેન થશે। આપણે નિયમ બધા જોઈ ગયા છે, તે મુજબ જ અહીં ફેરફાર કરવાના છે। હવે જો મિત્રો, બીજું વાક્યમાં બોલનાર કોણ થઈ ગયો? હવે મિહિર, બરાબર, મિહિર રિપ્લાઇડ પોઝિટિવલી, અહીં યસ આપેલું છે ને, એટલે યસ આપેલું આપણે શું મૂકવાનું છે? રિપ્લાઇડ પોઝિટિવલી ટુ નેહા ધેટ હી વોઝ। જો મિત્રો, રિપ્લાઇડ પોઝિટિવલી પછી ટુ મૂકવાનું છે, ખાસ ધ્યાન રાખજો, અને જે સાંભળનાર હશે તે આપણે અહીં મૂકીશું, અને પછી સંયોજક ધેટ મૂકવાનો રહેશે, અને આગલા વાક્યમાં અહીં હી છે તો અહીંયા પણ હી જ રહેવાનું, જવાબ એણે આપ્યું છે ને હી, અહીં જે ક્રિયાપદ હશે તે જ ક્રિયાપદ અહીં આપણે મૂકવાનો રહેશે। ધારો કે અહીંયા કોઈ એક્શન વર્બ આપેલું હોય તો આપણે અહીંયા ડીડ મૂકવાનું હશે, જે મુજબ ફેરફાર કરવાનો તે રીતે। ધારો કે અહીં હી પ્લેડ હોય તો હી ડીડ, ક્લિયર, આપણે એ રીતે ફેરફાર કરીશું। પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં નો આપ્યું હોય તો ઇન્ડિરેક્ટ સ્પીચમાં રિપ્લાઇડ નેગેટિવલી લખાય છે, જેના પછી ટુ વત્તા સાંભળનાર કરતા અને સંયોજક તરીકે ધેટ આવે, ત્યારબાદ કરતા વત્તા ક્રિયાપદ અહીં નકારમાં આવે છે। જો જવાબમાં નો આપેલું હોય તો રિપ્લાઇડ નેગેટિવલી, યસ આપેલું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી લખવાનું છે। હી સેડ કોમા ઇન્વર્ટેડ કોમા ડુ યુ પ્લે ક્રિકેટ, ક્વેશ્ચન માર્ક છે, ઇન્વર્ટેડ કોમા ઓવર, નો સેડ રેખા। અહીંયા જો બોલનાર કોણ છે? હી। હવે જરૂરી નથી કે દર વખતે અહીંયા આપી દે, આપણે વાક્યની અંદર એક બોલનાર હી છે એને એનું વાક્ય પૂર્ણ કર્યું, અહીં કોણ છે? બોલનાર રેખા છે, એનો મતલબ શું થયું? આ હી જે છે તે કોને વાત કરે છે? રેખાને, એટલે અહીંયા બોલનાર હી, અહીંયા સાંભળનાર રેખા, બરાબર ને। બીજા વાક્યમાં બોલનાર રેખા થશે અને સાંભળનાર હી થશે, એટલે હીનું આપણે પછી હિમ કરીશું, બરાબર મિત્રો। જોઈએ આપણે જવાબ, હી બોલનાર છે તો બોલ શેડ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આસ્ટ જ મૂકવાનું છે, બરાબર, રેખા સાંભળનાર થઈ ગયા। અહીંયા ઇફ ડુ છે એટલે આપણે ઇફ મૂકીશું સંયોજક તરીકે, યુ યુ કોના માટે વપરાય? રેખા માટે, બોલનાર છે ને, સોરી સાંભળનાર છે ને, એટલે શ્રી પ્લે વર્તમાન કાળ છે એટલે પ્લેનું થશે પ્લેઇડ, ક્રિકેટનું ક્રિકેટ,
પછી બીજ વાક્યમાં અહીં રેખા છે બરાબર, અહીં તમે અહીં રેખા પણ મૂકી શકો છો અથવા તો તમે અહીં શ્રી મૂકવું હોય તો શ્રી પણ મૂકી શકો છો, બરાબર, રેખા મૂકો અથવા શ્રી મૂકો કંઈ પણ ચાલશે. તો શ્રી રિપ્લાઈડ નેગેટિવલી, નકાર છે ને નો આપ્યો એટલે રિપ્લાઈડ નેગેટિવલી ટુ. હવે જે અહીંયા હી છે ને, હવે જ્યારે બી હી સાંભળના હોય તો અહીં હી કોઈ પણ દિવસે મૂકાશે નહીં, હીનું શું થશે, હિમ. અહીંયા શ્રી આપેલું હોય તો હર જ થશે બરાબર, ધ્યેય આપેલું હોય તો અહીં ધેમ થશે, આય આપેલું હોય તો મી થશે. ઓકે, સંયોજક તરીકે આપણે મૂકવાનું છે ધેટ શ્રી ડીડ નોટ. જો મિત્રો નકાર વાક્ય છે, અહીંયા પ્લેડ આવ્યું, પ્લેડ એટલે ભૂતકાળ થયું એટલે આપણે અહીં ડીડ મૂક્યું, અને નકાર છે એટલે નોટ મૂકવાનું છે બરાબર. હી આસ્ડ રેખા ઇફ શી પ્લેડ ક્રિકેટ, શી રિપ્લાઈડ નેગેટિવલી ટુ હિમ ધેટ શી ડીડ નોટ. ડાયલોગમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યને બદલે એકથી વધુ શબ્દોનો ઉપયોગ થાય છે, ત્યારે તેનું ઇનડિરેક્ટ સ્પીચ કરતી વખતે તેવા શબ્દ કે શબ્દોને ઉપરના વાક્યના કરતા ક્રિયાપદ અન્ય શબ્દોને આધારે વાક્ય બનાવવું. બરાબર મિત્રો, ઘણી વખત શું થાય, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યનો જવાબ નથી આપતા, આપણે ટૂંકમાં જવાબ આપીએ. ભાઈ તમે ક્યાં જાઓ છો, તો ભાઈ સ્કૂલમાં. ક્યાં ફરવા ગયા હતા, મુંબઈ. માત્ર ટૂંકમાં જવાબ આપીએ છીએ બરાબર મિત્રો. તો ટૂંકમાં જે જવાબ આપેલો હોય તો એને આખા વાક્ય બનાવવાનું રહેશે આગલા વાક્યના આધારે. જો મિત્રો ઉદાહરણ જોઈએ આપણે, વેર આર યુ ગોઈંગ સેડ અમિત, ટુ ધ ગાર્ડન સેડ જયા. અમિતે પૂછ્યું ભાઈ વેર આર યુ ગોઈંગ, ક્યાં જાય છે. જયાએ જવાબ આપ્યો ટુ ધ ગાર્ડન. અહીંયા ટૂંકમાં જવાબ આપી દો ટુ ધ ગાર્ડન. નેચરલ આપણે જે નેટિવ સ્પીકર્સ હોય તે ટૂંકમાં જવાબ આપતા હોય છે. આપણે કહીએ તો ભાઈ આઈ એમ ગોઈંગ ટુ ધ ગાર્ડન બરાબર. ડાયલોગની અંદર ટૂંકમાં જવાબ આપેલો હોય તો આપણે શું કહીશું તે જોઈએ. આપણે મિત્રો બોલનાર અમિત છે, સાંભળનાર જયા છે, તો અમિત આસ્ડ જયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ડ મૂકવાનું. વેર ડબલ્યુ એચ ઈ આર ઈ છે બરાબર ને, તો વેરનું વેર જ રહેશે સંયોજક તરીકે. યુ, યુ કોના રહેવા પડાય, સાંભળનાર, તો સાંભળનાર જયા છે એટલે યુનું થશે શ્રી. વોઝ ગોઈંગ આર છે, આરનું વોઝ, ગોઈંગનું ગોઈંગ. જયા રિપ્લાઈડ ટુ અમિત ધેટ. હવે જો મિત્રો અમારે ટુ ધ ગાર્ડન જ આપ્યું છે ખાલી માત્ર છે ને, તો આપણે શું કરવાનું, હવે આગલા વાક્યનો સબ્જેક્ટ અને વર્બ લઈ લેવાનો. હવે આગલા વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, શ્રી, તો અહીં શ્રી મૂકી દીધું. વોઝ ગોઈંગ આપણું વર્બ થયું તો વોઝ ગોઈંગ મૂક્યું, અને જે બાકીનો શબ્દ છે ટુ ધ ગાર્ડન તે ટુ ધ ગાર્ડન મૂકવાનો રહેશે બરાબર. એક જ રિપોર્ટેડ સ્પીચમાં બે પ્રશ્નાર્થ વાક્યો હોય તો તે બંને વાક્યોને જોડવા માટે એન્ડ અગેન આસ્ડ લખવામાં આવે છે. બે પ્રશ્નાર્થ વાક્યો હોય, બંને વાક્યને જોડવાના છે ભાઈ એક જ રિપોર્ટેડ સ્પીચની અંદર, ખાસ ધ્યાન રાખજો. એક જ રિપોર્ટેડ સ્પીચ એટલે અવતરણ ચિહ્નની અંદર એક જ વાક્ય આપેલું હોય અને બંને પ્રશ્નાર્થ વાક્ય હોય તે બંને વાક્યને જોડવા માટે એન્ડ અગેન આસ્ડ લખવામાં આવે છે. ચાલો મિત્રો જોઈએ એનું ઉદાહરણ આપણે. સ્વાતિ સેડ ટુ પ્રિયંકા, વોટ આર યુ ડુઈંગ હિયર, વિલ યુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન. બરાબર, સ્વાતિએ પ્રિયંકાને પૂછ્યું છે, બે પ્રશ્નો પૂછ્યા બરાબર, તો નેચરલી બીજા પ્રશ્ન પહેલા એન્ડ અગેન આસ્ડ આપણે મૂકવાનું રહેશે. પ્રથમમાં તો આસ્ડ જ મૂકીશું. જો બોલનાર કોણ છે, સ્વાતિ, સ્વાતિ પ્રશ્ન રાખે છે એટલે આસ્ડ, સ્વાતિ આસ્ડ. પ્રિયંકા સંયોજક તરીકે વોટ જ આવશે, વોટ આર યુ, તો યુ આર, તો યુ કોના માટે વપરાય, સાંભળનાર, સાંભળનાર પ્રિયંકા છે એટલે પ્રિયંકાનું થશે શ્રી. વોઝ ડુઈંગ ધેર, હિયરનું શું થશે, ધેર બરાબર. હવે બીજું વાક્ય પ્રશ્નાર્થ છે તો આપણે શું કહીશું, એન્ડ અગેન આસ્ડ બરાબર. અને સંયોજક બદલાશે, અહીંયા વિલ છે બરાબર,
डब्ल्यू एच क्वेश्चन सीवाय जो आपेलू हो तो आप संयोजक शू मूक ईफ बात ईफ मूकवा यू यू को वपराय सांभना सांभना प्रियंका है ए यू नी विल हुड टेक पार्ट नो टेक पार्ट इन ध कॉम्पिटिशन इन ध कॉम्पिटिशन थे एकज रिपोर्टेड स्पीच में एक थी वधु वाक्य आवे जेमा बीजू वाक्य विधान होय तो ते बन्ने वाक्य ने जोड़वा माटे एंड एडेड धेट लखवामां आवे छे बराबर जो एक थी वधु वाक्य जोवानुं छे बीजा वाक्य ने जोड़ती वक्त आपणे शुं मूकवानुं छे मित्रों एंड एडेड धेट एकज रिपोर्टेड स्पीच में होवुं जोईए ही सेड टू अस कॉमा इन डिनोटेड कॉमा गीव मी योर बुक्स आई वॉन्ट टू चेक इट जो मित्रों बे वाक्य है गीव मी योर बुक्स अने आई वॉन्ट टू चेक इट परंतु एक ज रिपोर्टेड स्पीच में अवतरण चिन्ह एक मित्रों तो बीजा वाक्य अंदर आप शू मूकीशू आग मैं कही गयो बराबर याद रखो ही सेड टू अस हमें वाक्य क्यों आ पहलू आज्ञात वाक्य है बराबर तो आज्ञात वाक्य हो तो संयोजक तरीके सॉरी रिपोर्टेड वर्ब तरीके आप शू मूकीशू ऑर्डर सजेस्टेड रिक्वेस्टेड एडवाइज बराबर तो अँ ऑर्डर भावार्थ है तो ही नू ही सेड टू नू ऑर्डर्ड अस नू अस संयोजक तरीके टू मूकवानू है बराबर नियम याद हशे गीव नू गीव आ मी है मीनू थशे हिम योर योर को वपराय सांभनार अने सांभनार अस है योर नू थशे अवर बुक्स नू बुक्स मित्रों बीजू वाक्य आवी ने फूल स्टॉप है एटले बीजू वाक्य हो तो आपणे शू मूकवानू छे एंड एडेड धेट पछी आय आय को वपराय बोलना माटे एटले आयनू थयु ही वोंट वर्तमान है एटले एनू थशे वोंट बा वोंटेड टू नू टू चेक नू चेक बा ईट नू ईट ज रहेशे बराबर જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં બીજી વખત પ્રશ્નનો જવાબ આપવામાં આવે ત્યારે અગેન રિપ્લાઈડ લખવામાં આવે છે જ્યારે બીજી વખત પ્રશ્નનો જવાબ આપવાનો છે પહેલી આ વખત જવાબ આપીએ તો રિપ્લાઈડ અને બીજી વખત આપીએ તો અગેન રિપ્લાઈડ ચાલો મિત્રો એના ઉદાહરણ જોઈએ આપણે હી સેડ ટુ નેહા ડુ યુ વોચ ક્રિકેટ હુ ઇઝ યોર ફેવરિટ ક્રિકેટર Inverted comma over. She said, yes, my favorite cricketer is Sachin. Baba mitro. Ajo. Bolna kon che hi ane sambana neha. Bija ke ma hi she. She ele kon thayu. A neha thay ne. Baba. Chalo. Jo jawab jo to hi. Bolna no bolna. Prasna to akke che etle asked. Neha. ના જગ્યાએ હર આપણે અહીં નેહા મૂકશો તો વધારે સારું રહેશે બરાબર નેહા મૂકો અથવા હર મૂકો બરાબર અહીં નેહા રાખીશું તો વધારે સારું તો નેહા ઇફ ડુ યુ વોચ ક્રિકેટ તો યુ યુ કોના માટે વપરાયું નેહા માટે એટલે અહીં થશે શી વોચનું વોચડ ક્રિકેટનું ક્રિકેટ એન્ડ અગેઇન જો મિત્રો પહેલાં નિયમ પાછો ફોલો થયો બરાબર ને બીજો આ કે પાછો પ્રશ્ન થયો એટલે એન્ડ અગેઇન આસ્ડ હુ વોઝ યોર યોર કોના માટે વપરાય બોલનાર અહીં બોલનાર નેહા છે એટલે હર ફેવરિટ ક્રિકેટર બરાબર અહીં આપણે નેહા મૂકવાની છે યાદ રાખજો બરાબર હવે શ્રી રિપ્લાઈડ પોઝિટિવલી ટુ હિમ યસ આવ્યું ને એટલે શું આવશે રિપ્લાઈડ પોઝિટિવલી ટુ હિમ ધેટ શ્રી ડીડ બરાબર જવાબમાં વાત કરીએ ને આપણે આગળ કે ભાઈ ડુ યુ વોચ ક્રિકેટ તો અહીં કીધું ને શી વોચડ હવે વોચડ છે એ કયો કાળ દર્શાવે ભૂતકાળ એટલે અહીં આપણે ડીડ મૂક્યું બા અહીં શ્રી છે બરાબર નેહા છે ને માય અરે સોરી અહીં યુ છે ને યુ યુ નેહા માટે વપરાયેલું ને એટલે ઉપલા વાક્યમાં જે બોલનાર હોય ને તો અહીં બેઠું કોપી પેસ્ટ કરી દેવાનું છે બરાબર જે હોય તે સબ્જેક્ટ વર્બ આપણે આગળ જોઈ જ ગયા છે ને ભૂતકાળ છે એટલે ડીડ મૂકવાનું બરાબર
She did. And again replied. ફરીથી જવાબ આપ્યો ને અલ્પવિરામ પછી. And again replied that. હવે my. My કોના માટે વપરાયું? She માટે. એટલે માયનું થશે her. Favorite cricketer. નું ફેવરેટ ક્રિકેટર અહીં ઇઝ છે. ઇઝનું થશે વોઝ. સચિનનું સચિન. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. રિપોર્ટેડ સ્પીચમાં આવતા સર, મેડમ જેવા માનવાચક શબ્દો નીકળી જાય અને જવાબમાં રિપ્લાઈડ વિથ રિસ્પેક્ટ પ્લસ ટુ પ્લસ સાંભળનાર કે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ પ્લસ ટુ પ્લસ સાંભળનાર આવે છે. જો મિત્રો, સર કે મેડમ શબ્દ આપેલો, આપણે ઘણી વખત સર મેડમ શબ્દ બોલીએ છીએ માનવાચક શબ્દ, પરંતુ રિપોર્ટેડ સ્પીચમાં આપણે રૂપાંતર કરીએ ત્યારે સર કે મેડમ શબ્દ આવતા નથી. એના જે કહેવાય, જો આપણે કોઈ પ્રશ્નનો જવાબ આપતા હોય તો રિપ્લાય લખવાનું છે, ને આપણે સામેથી વાત કરતા હોઈએ તો ટોલ્ડ. બરાબર, હી સેડ ટુ. બરાબર, પ્રશ્ન વાક્યના જવાબમાં હોય તો રિપ્લાય લખવાનું. બરાબર, ને એમ જ ડાયરેક્ટ જ આપણે વાત કરતા છે, હી ટોલ્ડ મિસ્ટર ગોસ્વામી સર. બરાબર, તો હી ટોલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ મિસ્ટર ગોસ્વામી. બરાબર, આ રીતે આવશે. ક્લિયર? તો સર કે મેડમ હોય તો આપણે એને દૂર કરવાના છે. શી સેડ ટુ હિમ, સર આઈ એમ ઇન મુંબઈ. શ્રીનું શ્રી, સેડ ટુ નું ટોલ્ડ, વિથ રિસ્પેક્ટ. બરાબર, અહીં વિથ રિસ્પેક્ટ આવેલું છે. આ સર આવે ને તો વિથ રિસ્પેક્ટ આપણે અહીં લખવાનું રહેશે. ટુ, ટુ નું ટુ અને હિમ નું હિમ. સંયોજક તરીકે આવશે ધેટ. બરાબર, આઈ. હવે આઈ જે છે કોના માટે વપરાયું? શ્રી માટે. બરાબર ને, તો આઈનું થશે શ્રી. એમનું વોઝ. ઇન નું ઇન. મુંબઈનું મુંબઈ. બરાબર, રિપોર્ટેડ સ્પીચમાં પ્રેમથી ઉચ્ચારેલ ડિયર શબ્દ નીકળી જાય છે અને જવાબમાં ટોલ્ડ કે રિપ્લાઈડ વત્તા સાંભળનાર વત્તા લવિંગલી આવે છે. જો મિત્રો, રિપોર્ટેડ સ્પીચની અંદર પ્રેમથી ઉચ્ચારેલ ડિયર શબ્દ હોય, શું હોય? ડિયર. તો એ શબ્દને આપણે દૂર કરવાનો છે અને ટોલ્ડ કે રિપ્લાઈડ, ખબર પડે ને ટોલ્ડ ક્યારે મૂકવાનો, રિપ્લાઈડ ક્યારે મૂકવાનો, જવાબ આપવાનો હોય ત્યારે રિપ્લાઈડ મૂકવાનો છે. બરાબર, પછી જે સાંભળનાર હશે તે મૂકવાનું છે અને પછી લવિંગલી મૂકવાનું રહેશે. લવિંગ હે કેમ, લવિંગલી, લવિંગ નહીં, સમજો. હી સેડ ટુ હર, કોમા ઇન્ટર કોમા, ડિયર યુ કેન ડુ ઇટ. બરાબર, જવાબ આપણે જોઈએ મિત્રો. બોલનાર હી નું હી, સેડ ટુ નું ટોલ, સાંભળનાર જે આવશે તે હર નું હર રહેશે. હવે ડિયર શબ્દ છે એટલે શું મૂક્યું છે આપણે? લવિંગલી. અને અહીં વાક્ય સાદું છે એટલે સંયોજક ધેટ આવશે. યુ કોના વપરાય? બરાબર, ઓકે, સમજી ગયા. સાંભળનાર માટે યુનું શું થશે અહીંયા? શ્રી. કેન નું કુડ, ડુ નું ડુ, ઇટ નું ઇટ. બરાબર, રિપોર્ટેડ સ્પીચમાં સોરી શબ્દ આપેલ હોય તો તે દૂર કરવું અને રિપોર્ટિંગ વર્બ તરીકે અપોલોગાઇઝ્ડ આવે છે. સો સોરી. બરાબર ને, રિપોર્ટેડ સ્પીચમાં સોરી શબ્દ હોય તો એ શબ્દ આપણે દૂર કરી નાખવાનો છે. બરાબર, અને શું મૂકવાનું છે? અપોલોગાઇઝ્ડ મૂકવાનું રહેશે. શી સેડ ટુ હિમ, કોમા ઇન્ડર કોમા, સોરી આઈ એમ નોટ રેડી ફોર વર્ક. જવાબ જોઈએ મિત્રો આપણે. બોલનાર શ્રી, સોરી આવ્યું છે તો રિપોર્ટર વર્બ તરીકે આપણે શું મૂકીશું? અપોલોગાઇઝ્ડ. સાંભળનાર જે આવતું હોય તે મૂકવાનું છે. સંયોજક તરીકે ધેટ, સોરી નીકળી ગયું જશે. આઈનું થશે શ્રી. એમનું વોઝ. નોટનું નોટ. રેડીનું રેડી. બરાબર, ફોર વર્કનું ફોર વર્ક જ રહેશે. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બરાબર, સોરી શબ્દ વખતે રિપોર્ટેડ સ્પીચમાં ઓકે
वेल जेवा शब्द आपेला होय तो ते दूर करू अने रिपोर्टिंग वर्ब तरीके एग्रीड विथ आवे छे। हवे खास ध्यान रखजो શું મૂકવાનું છે આપણે એગ્રીડ વિથ ક્યારે ઓકે કે વેલ આપેલું હોય તો બરાબર ખાસ ધ્યાન રાખજો હી સેડ ટુ ધેમ ઓકે આઈ વિલ ડુ ઇટ બરાબર હી નું હી થશે ઓકે આપેલું એટલે એગ્રીડ વિથ મૂકવાનું છે સાંભળના ધેમ તો ધેમનું ધેમ બરાબર જો ઓકે આવ્યું ને ઓકેનું આપણે શું કર્યું એગ્રીડ વિથ ધેમનું ધેમ હવે જો મિત્રો ખાસ તો આ વાક્ય બદલાઈ ગયું ને આઈ વિલ ડુ ઇટ તો આપણે શું મૂકવાનું છે એન્ડ એડેડ બરાબર ધ્યાન રાખજો એન્ડ એડેડ પછી સંયોજક ધેટ આઈ કોનાડે વપરાય સાંભળનાર સાંભળનાર હી છે એટલે આઈનું થશે હી વિલનું વુડ ડુનું ડુ અને ઇટનું ઇટ જ રહેશે બરાબર ખાસ ધ્યાન રાખજો અરિયા રિપોર્ટેડ સ્પીચમાં સાંભળનાર કર્તાને કોઈ સંબોધન જેવા કે બ્રધર માસ્ટર ચેમ્પિયન માહી બરાબર MS ધોની આપણે માહી કહીએ ને બરાબર વગેરે આપીને કંઈક કહેવામાં આવે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે એડ્રેસ્ડ આવે અને તેના પછી સાંભળનાર કરતા વત્તા એઝ આવે છે ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર અહીંયા શું મૂકવાનું છે એડ્રેસ્ડ ઓકે હી સેડ ટુ સચિન માસ્ટર બ્લાસ્ટર બરાબર અહીં બોલનાર કોણ છે હી ને સાંભળનાર કોણ છે સચિન બરાબર તો જો હીનું હી થશે હવે જો માસ્ટર બ્લાસ્ટર કીધું ને એટલે સંબોધન કરેલું છે હી એડ્રેસ્ડ સચિન એઝ બસ શું મૂકવાનું છે અહીંયા એઝ કોઈ સંયોજક તરીકે અહીંયા આ જો અહીંયા કોમેન્ટ કરીને શું મૂકી દીધું આપણે એઝ મૂકી દીધું એઝ માસ્ટર બ્લાસ્ટર ધારો કે અહીંયા ધોની રહેતે ને માહી રહેતો હી એડ્રેસ સચિન એઝ માહી હી સેડ ટુ વિરાટ ચીકુ બરાબર ને વિરાટને આપણે ચીકુ કહીએ છીએ લાડથી તો હી એડ્રેસ વિરાટ એઝ ચીકુ ઓકે જો સાદા વાક્યમાં યસ આપ્યું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે એગ્રીડ વિથ આવે અને તેના પછી સાંભળનાર કરતા આવે છે બરાબર હી સેડ ટુ હર યુ લાઈક ટુ રીડ નોવેલ્સ યસ બરાબર સાદા વાક્યના જવાબમાં યસ આપેલું છે બરાબર તો જોઈએ આપણે તો બોલનાર કોણ છે હી તો હીનું હી સેડ ટુનું ટોલ્ડ હર સાંભળનાર છે હરનું હર થશે સંયોજક તરીકે ધેટ યુનું થશે શ્રી લાઇકનું લાઇકડ ટુ રીડ નોવેલ્સનું થશે ટુ રીડ નોવેલ્સ પછી જો મિત્રો અહીંયા બોલનાર કોણ થઈ જશે હર છે એટલે અહીં શ્રી થશે બરાબર શ્રી હવે સાદું વાક્ય છે એનામાં યસ આપ્યું તો એગ્રીડ તો શ્રી એગ્રીડ વિથ હિમ બોલનાર સાંભળનાર ચેન્જ થતા રહેશે ખાસ ધ્યાન રાખજો જો સાદા વાક્યમાં જો સાદા વાક્યના જવાબમાં નો આપ્યું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ડિસએગ્રીડ આવે અને તેના પછી સાંભળનાર કરતા આવે છે બરાબર હી સેડ ટુ હર કોમા ઇન્ટર કોમા યુ લાઈક ટુ વોચ મૂવીઝ નો બરાબર શું આપ્યું જવાબ નો આપેલું છે તો આપણે ડિસએગ્રીડ આવશે અહીંયા બોલના હી તો હીનું હી સાદું વાક્ય છે એટલે ટોલ સેડ ટુ થશે હરનું હર સંયોજક તરીકે બરાબર ધેટ યુ હર માટે વપરાય એટલે યુનું થશે શ્રી ક્રિયાપદના પહેલાં છે ને યુ એટલે હર શ્રી લાઇકનું લાઇકડ ટુ વોચ મૂવીઝનું મૂવીઝ પછી જો બીજું વાક્યમાં બોલનાર સાંભળનાર ફેરફાર થશે એટલે શ્રી ડિસએગ્રીડ નો છે એટલે વિથ હિમ બરાબર રિપોર્ટેડ સ્પીચમાં વધારાના શબ્દો તરીકે જો એન્ડ બટ વગેરે આપેલ હોય તો તે આપણે દૂર કરવામાં આવે છે શી સેડ ટુ હિમ કોમા ઇન્ટર કોમા બટ
વોટ ડીડ યુ સ્પીક. હવે બટ એ વધારાનો શબ્દ છે, આપણે એને દૂર કરી નાખીશું. શી આસ્ડ હિમ વોટ હી હેડ સ્પોકન. બરાબર, ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ કહેવાનું. આ નિયમ બધા ખાસ ધ્યાન રાખ. મિત્રો, તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.